नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। नियमित और समय पर पानी न मिलने के कारण किसानों की फसल मुश्किल में। सरदार सरोवर नर्मदा बांध के नजदीक गांव को पानी को लेकर बड़ी समस्या। जी हां, नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के अलग अलग पीएच सरकारी मंडली के किसानों ने पानी की समस्या को लेकर केवड़िया कॉलोनी कचहरी में मांग की। नियमित और समय पर पानी न मिलने के कारण किसानों की फसल मुश्किल में है। सरदार सरोवर नर्मदा बांध के नज़दीक गांव को पानी को लेकर बड़ी समस्या है। किसानों की इसी मुश्किल के बारे में इंडिया खबर लाइव के संवाददाता ने उनका पक्ष जाना और कचहरी के अधिकारियों से भी बात की। अधिकारी अपनी जिम्मेदारी एक दूसरे पर डाल रहे हैं और किसानों की समस्या के बारे में कोई नहीं सुन रहा है। आखिरकार किसानों को हो रहे इस नुकसान का जिम्मेदार कौन? नर्मदा गुजरात से गौतम भाई व्यास की एक रिपोर्ट। अमे खेडूतना मंडळीना प्रमुख छे धामद्रा मैनोनना अने बाजूमा ईश्वर भाई छे ए अमरलाथी छे जीवनधारामाथी अने सवाई भाई छे अमरलाथी। अमे घणा खेडूतो अहीं ऑफिसे आवीने 15 दिवसथी मांगणी करीए छे खेडूतोने पाणी माटे, पण ऑफिसमांथी आजे नी काले एम करता करता 12-15 दिवस काढी नाख्या अने 16 तारीखे पाणी छूटू, એક જ દારો છોડી અને પછી બંધ કર્યું એટલે અમે પાછા બધા ઓફિસમાં આવ્યા તો ઓફિસેથી રાજુભાઈએ એવો જવાબ આપ્યો કે મેઇન કેનાલમાંથી બંધ કર્યું, અમે શું કરીએ? તો ફોન દ્વારા ત્યાં પૂછ્યું તો એમણે એવું કીધું કે ઉપરથી આદેશ છે ગુપ્તા સાહેબનો, ગુપ્તા સાહેબે બંધ કર્યું, પાણી પીવા માટે એટલું જ મળશે, ખેડૂતો માટે નહીં મળે, આવો અમને અહીંથી જવાબ આપ્યો। તો હવે અમે શું વિચારવાનું? અમે એવું પૂછ્યું કે એનું લેખિતમાં કંઈ આપ્યું? તો કે લેખિતમાં ઉપરથી કંઈ નથી આપ્યું, ફોન દ્વારા કરીને ગેટ બંધ કરી દીધા મેઇન કેનાલના, અને ખેડૂતોને પાણી મળે નહીં, ખાલી પેશલ પીવા માટે એટલું જ પાણી મળશે એવી અમને અહીંયા રજૂઆત કરી છે। તો ખરેખર ખેડૂતોને આ અઠવાડિયામાં પાણી ના મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો, અઠવાડિયે 10 દાડા પછી છોડશે તો ખેડૂતના હાથમાં કંઈ નથી આવવાનું। એક તો કુદરતી આફતથી બી ખેડૂતો એટલા નબળા થઈ ગયા છે, હવે કંઈ રેલું કરેલું છે 25% મળે તો કેનાલવાળા અધિકારીઓ પાણી નથી છોડતા અને ગેટ બંધ કરી દીધા છે, તો હવે ખેડૂતોએ ક્યાં જવાનું? ખેડૂતોના માટે કોણ આની ભલામણ કરશે? અમને કંઈ સમજ નહીં પડતી આ કેવી રીતનો વહીવટ ચાલે, કોઈ લેખિતમાં આપવા બી તૈયાર નથી, આ મોડા મોડાની વાત છે એવું કહે છે, તો અમારે શું કરવું? નમસ્તે, મારું નામ આરબી તડવી, નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના નહેર કેવડિયા કોલોની। ચાલુ સાલે સિંચાઈ માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે ખેડૂત દ્વારા માગણી અત્રેની કચેરીને આપવામાં આવેલી છે અને ખેડૂતની માગણીને આધારે મુખ્ય નહેર પાસે પાણીનો જથ્થો માગણી કરીને સિંચાઈ માટે પાણી આપવાનું ચાલુ કરેલું હતું। તારીખ 2020 રોજ સિંચાઈ માટે પાણી આપવાનું ચાલુ કરેલું હતું અને આજ રોજ અચાનક મુખ્ય નહેરમાં પાણીનો જથ્થો ઓછો થઈ જતાં સિંચાઈ માટે પાણી બંધ થઈ ગયેલ છે અને હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ પાણીની સખત જરૂરિયાત છે, માટે સિંચાઈ માટે પાણી આપવું અત્યંત જરૂરી છે। આવા સમયમાં મુખ્ય નહેરમાં પાણીનો જથ્થો નહીં હોવાને કારણે સિંચાઈ બંધ થઈ છે, તો સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળે એ અમારું અંગત મંતવ્ય છે।